બિલકુલ તો ખાસ સૌથી પહેલાં તો રિલાયન્સ પર એક દિગ્ગજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે આજે યફરિસ તરફથી તો તેના પર જ નજર કરી લઈએ બાયનું રેટિંગ તમને જોવા મળશે બે હજાર નવસો પચાસના લક્ષ્ય સાથે પ્રતિ શેર અહીંયા તમને અહીંયા કારોબાર કરવાની સલાહ બની રહી છે તેમણે કહ્યું કે જે કરેક્શન્સ જે છે તે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી આપી રહ્યા છે અને અહીંયાથી અમુક ટેલવેન્ટ્સ જરૂર છે જે રિફાઇનિંગ માર્જિન્સ છે કેલેન્ડર ઇયર બે હજાર બાવીસના તેના હિસાબથી પણ કંપનીએ સાઈઠ ટકા સિકવન્શિયલ ગ્રોથ બતાવ્યો છે ઓ ટુસી એબિટામાં નાણાકી હજાર ત્રેવીસના પહેલા ક્વાર્ટરના હિસાબથી જો આપણે વાત કરીએ તો અહીંયાથી તે બતાવી શકે છે અને અર્નિંગ્સના અપગ્રેડ્સ છે તે પણ બહુ જલ્દી આવતા જોવા મળશે તો ક્લિયરલી અહીંયા તમને સલાહ જે છે તે આવતી જોવા મળી રહી છે બાયની બે હજાર નવસો પચાસના પ્રતિશય લક્ષ્ય તમને ખાસ જોવા મળશે અને સાથે સાથે સ્ટેન્ડર્ડ ડિસ્પ્લેમાં પણ આપણે લઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેનો કાર્યભાર જે છે તે નેટવર્ક એટીન અને ટીવી એટીન કરે છે અને આનાથી નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે અને તેનાથી તેના લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે આગળ ડિક્સિન ટેકનોલોજીસ પર તમારી નજર મોર્ગન સેન્લી તરફથી એક રિપોર્ટ જે છે તે આવતો જોવા મળી રહ્યો છે અંડર વેટનું રેટિંગ લક્ષ્ય કટ કર્યા છે બે હજાર આઠસો ઓગણસીથી કટ કરીને બે છસો ચોત્રીસ મેજર વાત એ છે કે ડિક્સન ટેકનોલોજીસ માટે ગઈકાલે જ એક મેજર ન્યૂઝ આવ્યા હતા કે ફાઇવજીના કોમ્પોનેન્ટ્સ માટે થઈને તમને પીએલઆઈમાં ઘણી બધી છૂટછાટો મળશે પણ મોર્ગન સેમલી લાગે છે કે એનાથી ખુશ નથી તેમણે કહ્યું ગ્રોથના કન્સર્ન્સ હજુ પણ યથાવત છે લોઅર અર્નિંગ એસ્ટિમેટ્સ છે બેથી પાંચ ટકા આસપાસના નાણાકીય બે હજાર ત્રેવીસથી છવ્વીસ માટે મલ્ટિપલ રિસ્ક અહીંયાથી તમને જોવા મળે જે ઇગ્નોર થઈ રહ્યા છે કોમ્પિટિશન વધી રહી છે માર્જિન્સ ઘટી રહ્યા છે આરઓઈઝ કન્ટ્રાક્શન જોવા મળી રહ્યા છે તેમણે કહ્યું કોમોડિટી પ્રાઇઝિસ પ્રાઇઝિસ જે વધ્યા છે એનાથી ઓડીએમ બિઝનેસ માર્જિનમાં પણ ઘટાડો છે આથી તેઓ ખુશ નથી અંડરવિટનો રેટિંગ નેક્સ્ટ સીએલએસએ ટાટા મોટર્સ પર એક મેજર રિપોર્ટ પબ્લિશ કર્યો છે ચારસો એંશીથી લક્ષ્ય ઘટાડીને ચારસો ત્રેપન કર્યા છે અને આઉટપર્ફોર્મનું રેટિંગ આપ્યું છે વોલ્યુમ એસ્ટિમેટ્સ કટ કર્યા છે જગવાડ લેન્ડ રોવર અને જે કમર્શિયલ વ્હીકલ બિઝનેસ છે બંને માટે થઈને નંબર વન બીજું તેમણે કહ્યું ડેટ હવે ઘટતું જોવા મળશે જે ફ્રી કેશ ફ્લોની પરિસ્થિતિ ઇમ્પ્રુવ થઈ છે તેને જોતા જગવાલ નંટોરના વોલ્યુમ્સ જે છે તે ક્લિયરલી અહીંયાથી હજુ પણ ઘટતા તમને જોવા મળશે અને ચિપ શોર્ટેજ સપ્લાય ચેઇનના ઇશ્યુઝ આ બંનેને કારણે થઈને કેલેન્ડર યર બે હજાર બાવીસમાં તો એટલીસ્ટ તમને અસર હજુ પણ રહેતી જોવા મળશે આથી તેઓ ખુશ નથી અને લક્ષ્ય હજુ પણ ઘટાડ્યા છે આજના દિવસે ઇન્ડસઇન્ડ બેન્ક પર પણ એક રિપોર્ટ છે બાયના રેટિંગ સાથે એક હજાર સાઠનું લક્ષ્ય રહેશે સીએલએસએ તરફથી તેમણે કહ્યું છે કે કંપની જે છે તે ફરી એકવાર ગ્રોથ પ્રોજેક્ટરીને ઇમ્પ્રૂવ કરવા તરફ આવી ગઈ છે અને બહુ સરસ જગ્યા પર લાયબિલિટીઝને જોતા પ્લેસ છે આ સાયકલ જે છે તે ફરી એકવાર ટ્રુ ટેસ્ટ રહેશે તો એસેટ ક્વોલિટીની વરીઝ જે છે તે હવે તેઓએ પાછળ છોડી દીધી છે અને ક્રેડિટ કોસ્ટ જે છે તે હવે અહીંથી નોર્મલાઇઝ થતી જોવા મળશે કારણ કે બે હજાર ત્રેવીસમાં તો આર ફરી એકવાર પાછા આવી રહ્યા છે એક પોઈન્ટ આઠ ટકા આસપાસ કેપિટલ વધારવાનો કોઈ નિયર ટર્મ પ્લાન નથી આથી વેલ્યુએશનના હિસાબથી પણ જોવા જાવ તો બેંક બહુ સારા લેવલ્સ પર છે અત્યારે આઠસો આસપાસ અત્યારે તમને જોવા મળે છે તો આ પણ એક પરિસ્થિતિ કે જેને ધ્યાનમાં રાખો નેક્સ્ટ એલઆઈસી પર ગોલમેશ તરફથી એક ન્યુટ્રલ રેટિંગ સાથે ઇનિશિએટ કરવામાં આવ્યું છે કવરેજ અને સાતસોના લક્ષ્ય છે તેમણે કહ્યું કે એલઆઈસી જે છે તે સ્ટ્રોંગ સ્ટ્રક્ચરલ ગ્રોથ છે તેનાથી ફાયદો લેતી જોવા મળશે અને આનાથી તમને ફોરકાસ્ટ જે છે તે અહીંયાથી ટોપલાઇન ગ્રોથનું જોવા મળી રહ્યું છે પર્ટિક્યુલરલી ઇમ્પ્રુવ થતા દસ ટકા આસપાસ નાણાકીય હજાર બાવીસથી પચીસ માટે અને છ ટકા નાણાકીય હજાર ઓગણીસ બાવીસ માટે એલઆઈસી હજુ પણ જે ઇન્ડસ્ટ્રીના હિસાબથી જોવા જાવ તો ત્રણસો બેસીસ પોઈન્ટ રેલ કરી રહી છે તો આ પણ એક પરિસ્થિતિ છે કે જેને ધ્યાનમાં રાખો એલઆઈસી પર હજુ એક રિપોર્ટ બીઓએફ એમએલ તરફથી તમને ઇનિશિએટ થયું છે અહીંયા બાઈના રેટિંગ સાથે કવરેજ નવસો ત્રીસના લક્ષ્ય રહેશે લાર્જ રૂમ છે ગ્રોથ માટે અને અંડર ઇન્શ્યોર્ડ માર્કેટ માટે થઈને યાદ અપાવું લિસ્ટિંગ લગભગ નવસો ચાલીસની હતી ડિસ્કાઉન્ટેડ રેડ નવસો ચારના અને આઠસો નેવું બાણું આસપાસના હવે નવસો ત્રીસના લક્ષ્ય અહીંયાથી બીઓએફએ માટે તેમણે કહ્યું માર્જિન એક્સપેન્શન સારા છે માર્કેટ શેર નોન પાર પ્રોટેક્શનના હિસાબથી સારો છે વેલ્યુએશન સુડતાલીસથી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ પર છે પ્રાઇવેટ પીયર્સની સામે એલઆઈસી પર હજુ એક રિપોર્ટ છે જે પી મોર્ગન તરફથી આઠસો ચાલીસ નો લક્ષ્ય રહેશે તેમણે કવરેજ ઇનિશિએટ કર્યું છે તેમણે કહ્યું કે એલઆઈસી લાર્જેસ્ટ લાઇફ ઇન્શ્યોરર છે અને ચુમ્માલીસ ટકા રિટેલ માર્કેટ શેર નાણા હજાર બાવીસમાં હતો એકત્રીસ ટકા આઈપીઓથી અત્યાર સુધીમાં સ્ટોક ઘટી ગયો છે ગ્રોથ બહુ જ સરસ રીતે પિક થઈ રહ્યો છે અહીંયાથી તો આવી પરિસ્થિતિમાં પોઈન્ટ પંચોતેર ટાઈમ્સનું એમ્બેડેડ વેલ્યુ પર ટ્રેડ થઈ રહ્યો છે શેર વેલ્યુએશન્સ કમ્પેલિંગ છે એટલા માટે આમણે પણ બાયનું રેટિંગ આપ્યું છે તો ત્રણ ચાર મેજર રિપોર્ટ એલઆઈસી પર છે એટલે સ્વાભાવિક છે સ્ટોક આજના દિવસે ભરપૂર ફોકસમાં રહેશે અને બાકી બધી પણ જે સિચ્યુએશન છે તેને જોતા મેજર રિપોર્ટ્સ આવી રહ્યા છે મેજર સ્ટોક્સ પર તો આ બધાને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું બેક ટુ